આઠ સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપના લંબગનનું કુલ પૃષ્ઠફળ શોધો તો ગણીએ તો લંબગનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર મૂકવું પડશે તો તમને આવડતું છે ટુ એલ બી બી એચ વત્તા એચ આવું એલ એલ એટલે લંબાઈ તો એલ બરાબર આઠ સેમી છે બી એટલે પહોળાઈ તો છ સેમી છે એચ એટલે પાંચ સેમી ઊંચે આ તમારે લખી દે ઓકે આ બરાબરના બરાબર વધતા બે ગુણ્યા એલ બી તો લંબાઈ ગુણ્યા તો આઠ ગુણ્યા છ પછી બી એચ તો છ ગુણ્યા પોછ એચ એલ તો પાંચ ગુણ્યા આઠ બે એમના એમ આઠ છડતાલીસ છ પંચો આઠ પંચો ચાલીસ બે એમના એમ આ ત્રણનો સરવાળો કરો જીરો જીરો એટલે આઠ ચાર ત્રણ સાત સાત ચાર આઠ નવ દસ અગિયાર એટલે એકસો અઢાર તો બે ગુણ્યા એકસો ને અઢાર કરો એટલે જવાબ આવશે બસો ને છત્રીસ હું તમને એમ થાય એકમ કયો લખો તો પૃષ્ઠપળ છે અને સેણમી છે તો સેન્ટીમીટરનો વર્ગ થશે ઓકે ચાલો આગળનો જોઈએ બાર સેન્ટીમીટર લંબાઈના લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ ગણો તો અહીં આપણે લખીએ સમઘનનું કુલ પૃષ્ઠફળ વિદ્યાર્થી મિત્રો તમને આનું સૂત્ર આવડવું જો સિક્સ એલ સ્ક્વેર તો એલ બરાબર કેટલા છે લંબાઈ બાર સેમી તો છો એમના એમ એલનો વર્ગ એલની જગ્યાએ બાર મૂકીશું તો બારનો વર્ગ છ એમના એમ બારનો વર્ગ એટલે એકસો ને ચુમ્બાલીસ હું છ એકસો કરો તો છ ચોક ચોવીસનો ચોગડો વધી બે 6 ચોક ચોવીસ પચીસ છવ્વીસનો છગડો વધી બે 6 એકા છ સાત આઠ આઠસોને ચોસઠ આવ્યું છે એટલે સેન્ટીમીટરનો વર્ગ બરાબર ચલો આગળ જઈએ ચૌદ સેન્ટીમીટર ત્રીજ્યા અને આઠ સેન્ટીમીટર ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ ગણો તો અહીંયા આપણે સૂત્ર લખીએ બંધ નળાકારનું કુલ પૃષ્ઠ પર તો સૂત્ર આગળ આવી ગયેલું છે ટુ પાય આર કૌસમો એચ વત્તા આ આવું જુઓ ત્રિજ્યા કેટલી છે ચૌદ તો આર બરાબર ચૌદ સેમી આપેલું છે અને આઠ સેન્ટીમીટર ઊંચાઈ તો એચ બરાબર આઠ આપેલું છે બંને મૂલ્યો તમને આપી દીધેલા છે તો હવે કિંમત એપ્લાય કરીએ તો બે એમના એમ પાયની જગ્યાએ બાવીસ સત્માંશ આર કેટલા છે ચૌદ છે એચ આઠ છે વધતા આર કેટલા છે પાછા ચૌદ છે આનું સાદુ રૂપ આપો તો સાત દુ ચૌદ તો બાવીસ દુ ચુમ્બાલીસ દુ અઠ્યાસી ચૌદ વત્તા આઠ તો બાવીસ આવશે તો અઠ્યાસી ગુણ્યા બાવીસ કરો તો ગુણાકાર આવે એક હજાર નવસો ને છત્રીસ પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ આવશે આ તમારો જવાબ થઈ ગયો ચલો ચોથો દાખલો ગણીએ ત્રણ હજાર ત્રણસો પંચોતેર સેન્ટીમીટર ઘન ધરાવતી સમઘન બેગની બાજુની લંબાઈ શોધો તો ઘનફળ આપેલું છે તો આપણે લખીએ સમઘનનું ઘનફળ તો શું થાય લંબાઈનો ઘન થાય હું સમઘનનું ઘનફળ તો તમને આપી દીધેલું છે ત્રણ હજાર ત્રણસો પંચોતેર બરાબર એલનો ઘન તો હવે શું કરવું પડે તો ઘમૂળ શોધવું પડે તો એલગનનું ઘધમૂળ એલ તો ત્રણ હજાર ત્રણસો પંચોતેરનું કરવું હોય તો પંદરનું ઘન થશે તો એલ બરાબર પંદર સેન્ટીમીટર કેટલો જવાબ આવ્યો એલ બરાબર પંદર સેન્ટીમીટર ચાલો આગળનું જોઈએ અઠ્યાવીસ મીટર વ્યાસના અર્ધવર્તુળાકાર પ્લોટની પરિમિતિ શોધો તો વિદ્યાર્થી મિત્રો આ રીતનું છે આવો પ્લોટ છે અર્ધવર્તુરાકાર અહીં વ્યાસ આપેલું છે ડી બરાબર કેટલો છે અઠ્યાવીસ મીટર તો ત્રીજા કેટલી થશે ચૌદ મીટર તો આટલો ભાગ છે એ ચૌદ મીટર છે તો અર્ધવર્તુરાકાર પ્લોટની પરિમિતિ અહીં સૂત્ર લખીએ અર્ધ વર્તુળાકાર પ્લોટની પરિમિતિ તો એક અડધો ભાગ ગણવાનો આયુર્વેદ તો ટુ પાય આર હોય ને બે વડે ભાગ હોય એટલે પાય આર આવશે વત્તા આ ત્રીજાથી બે ગણવું એટલે ટુ આર આવશે બરાબર પાય એટલે બાવીસ સતમાઉ આર કેટલા છે ચૌદ છે વત્તા બે ગુણે આર કેટલા છે ચૌદ છે તો સાત દુ ચૌદ બાવીસ દુ ચુમ્માલીસ વધતા ચૌદ દુ તો આઠ ને ચાર બારનો બગડો વધી એક ચાર પો અને સાત બોતેર જવાબ આવશે તો આ શું આવ્યું મીટર છે તો આપણે શું લખી દઈએ મીટર તો બોતેર મીટર પરિમિતિ આવશે વિદ્યાર્થી મિત્રો ચલો છઠ્ઠો જોઈએ એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ પચીસ સેન્ટીમીટર અને વીસ સેન્ટીમીટર છે તો સમજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો આપણને સૂત્ર આવડતું હોય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા બે વિકણોનો ગુણાકાર આ સૂત્ર સૂત્ર આવી ગયું છે તો એક દૃત્યાંશ તો એમના એમ આવશે બે વિકર્ણો પચીસ ગુણ્યા વીસ તો બે ઉડશે બે દાન વીસ તો પચીસ ગુણ્યા દસ એટલે બસો પચાસ ક્ષેત્રફળ છે એટલે બસો પચાસ સેન્ટીમીટરનું

ક્ષેત્રફળનું સૂત્ર શું થાય ટુ પાય આર એચ બે એમના એમ પાયની કિંમત બાવીસ સતમાઉ આર કેટલા છે તો સાત છે એચ કેટલા છે તો પણ સાત છે તો સાત સાત ઉડી ગયા તો શું વધ્યું બે ગુણ્યા બાવીસ ગુણ્યા સાત તો બાવીસ દુ ચુમ્બાલીસ ચુમ્બાલીસ ગુણ્યા સાત કરો વિદ્યાર્થી મિત્રો તો જવાબ કેટલો આવશે ત્રણસો આઠ આવશે ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ ચલો આગળનો દાખલો જોઈએ સાત મીટર ત્રિજ્યા અને ત્રણ મીટર ઊંચાઈની બંધ નળાકાર ટોકી બનાવવા કેટલું પતરું જોઈએ જ્યારે આવી પતળાની વાત આવશે એટલે આપણે ગણીએ તો નળાકાર ટાંકી છે તો નળાકારનું કુલ ક્ષેત્રફળ તો ટુ પાય આર એચ વત્તા આર બે એમના એમ પાણીની કિંમત કેટલી છે બાવીસ સત્માંશ ત્રિજ્યા કેટલી છે તો ત્રિજ્યા આર બરાબર કેટલા છે સાત સાત મીટર છે અને ઊંચાઈ કેટલી છે એચ બરાબર ત્રણ મીટર છે તો અહીં લખીએ આપણે એચની આરની જગ્યાએ કેટલા લખીશું સાત કૌશમાં એચ કેટલા છે ત્રણ આર કેટલા છે સાત 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 જતા રહે બાવીસ દુ ચુમ્બાલીસ ને સાત ને ત્રણ દસ ચુમ્બાલીસ ગુણ્યા દસ એટલે કેટલા આવ ચારસો ચાલીસ મીટર સ્પેર પતરું જોઈએ ઓકે ચલો આગળનો દાખલો જોઈએ નવમાં નંબરનો એક રોલર ત્રીજા ત્રણ પાંચ મીટર તો આર બરાબર કેટલા છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને ઊંચાઈ એચ બરાબર બે મીટર છે આ રોલર દસ કોટામાં કેટલી જમીન દબાવી જે રૂડ બનાવવા માટે રોલર છે એની વિદ્યાર્થી મિત્રોએ વાત કરેલી છે રોલર કેવું હોય નળાકાર હોય તો અહીં આપણે લખીશું નળાકારનું ક્ષેત્રફળ ટુ પાઇ આર એચ બે એમના એમ પાયની કિંમત બાવીસ સદમાંશ આર કેટલા છે ત્રણ પોઈન્ટ પાંચ તો પોત્રીસ ભાગ્યા દસ કરી દઈએ આગળ પોઈન્ટ પછી એક ઓકડું એટલે નીચે દસ વડે ભાગવા પડ્યું એચ કેટલા છે બે છે ઓકે સાત પંચો પોત્રીસ પોત દસ તો આ બધું ઉડી ગયું શું વધ્યું બાવીસ દુ ચુમ્બાલીસ મીટરનો વર્ગ હવે એક ઓટો મારે ને તો આટલું દબાય અહીં લખવાનું એક ઓટો હોય તો ચુમ્બાલીસ મીટરનો વર્ગ એટલી જમીન દબાય આ તો દસ ઓટા છે તો દસ ઓટા બરાબર કેટલું તો દસ ગુણ્યા ચુમ્બાલીસ તો ચુમ્બાલીસ ગુણ્યા દસ એટલે ચારસો ને નો મીટરનો વર્ગ જમીન દબાવી આટલી જમીન વિદ્યાર્થી મિત્રો દબાય ચલો દસમો જોઈએ સાત મીટર ત્રિજ્યા અને બે મીટર ઊંચી નળાકાર ટોકીમાં કેટલા લિટર પાણી સમાય અહીં લીટરમાં જવાબ માગ્યું છે તો ત્રિજ્યા કેટલી છે આર બરાબર સાત મીટર અને બે મીટર ઊંચાઈ એટલે એચ બરાબર બે મીટર હવે પાણી સમાય એટલે ઘનફળ શોધવું પડો તો નળાકારનું ઘનફળ બરાબર પાઇઆર વર્ગ એચ પાઈ બરાબર બાવીસ સત્માંશ આર કેટલા છે સાત તો સાત ગુણ્યા સાત એ છે એટલે બે સાત જ્યાં સાત જ્યાં તો બાવીસ અને સાત સાત દુ ચૌદ વિદ્યાર્થી મિત્રો બાવીસ ગુણ્યા ચૌદ કરશો એટલે જવાબ આવશે ત્રણસો આઠ ગનફળ છે એટલે મીટરનો ઘન યાદ રાખવાનું ક્ષેત્રફળ હોય તો વર્ગ કરવાનો અને ગનફળ હોય તો ઘન કરવાનું આવું શું કહે છે લિટર કહે છે તો આપણને ખબર છે એક મીટર ઘન બરાબર હજાર લીટર એટલે હજાર વડે ગુણવા પડે તો જવાબ શું આવશે ત્રણસો આઠ અને આ પાછો ત્રણ મીંડો ચડી ગયો જવાબ લિટર આટલું આવે એકમ દશક શું હજાર દસ હજાર ત્રણ લાખ અને આઠ હજાર લીટર જેટલું પાણી સમાય ચલો છઠ્ઠો જોવા આ રીતના તમારા દાખલા ગણવાના આવ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન આપવાનું છે ચલો સા સેન્ટીમીટર લંબાઈ પચાસ સેન્ટીમીટર પહોળાઈ અને વીસ સેન્ટીમીટર ઊંચાઈ તો આપણે લખીએ એલ બરાબર સાઈઠ સેમી પહોળાઈ એટલે બી બરાબર પચાસ સેમી અને ઊંચાઈ એટલે એચ બરાબર વીસ સેમી દસ સુટકેસના કાપડના કવર બનાવવા છે તો એસી સેન્ટીમીટર પનાનું કેટલું કાપડ જુઓ તો લમગન છે તો લમગનનું કુલ પૃષ્ઠફળ વધી દઈએ લમગનનું પૃષ્ઠફળ શું થાય ટુ એલ બી બી એચ 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 બે એમના એમ એલ તો સાઈઠ ગુણ્યા પચાસ વધતા પચાસ ગુણ્યા વીસ વધતા વીસ ગુણ્યા બે એમના એમ સાઈડ ગુણ્યા પચાસ તો છ પંચો ત્રીસ અને બે મિંડો પોત દુ દસ એટલે હજાર છ દૂ બાર એટલે બારસો બે એમના એમ તૈય ન ચાર નહીં પોંચ અને પોચ બસો આ તો બે દુ ચાર અને પોચ દુ દસ આટલું આવ્યું દસ હજાર ચારસો સેન્ટીમીટરનો વર્ગ કુલ પૃષ્ઠફળ આવ્યું હવે આ એક માટે આટલું જુઓ તો દસ સૂટકેસ છે તો દસ વડે ગુણવા પડે તો અહીં લખી દઈએ દસ સૂટકેસ માટે દસ ચારસો ગુણ્યા દસ તો કેટલું આવશે દસ ચારસો અને મીંડું આટલું કાપડ જુઓ હવે એસી સેન્ટીમીટર પનાનુકૂળ કેટલું કાપડ જુઓ તો પાછા ભાગાકાર કરવા પડશે તો પનાનું કાપડ તો આ જે રકમ છે એક લાખ ચાર હજાર એને કેટલા વડે ભાગીશું એ તો અહીં તમે જુઓ શું જઈ શું કેટલા વધ્યા તો દસ હજાર ચારસો ભાગ્યા આઠ કરો તો જવાબ આવશે તેરસો સેન્ટીમીટર આટલું કાપડ જુઓ પણ પાછળ જવાબ તમારા મીટરમાં આપેલું છે તો આના મીટરમાં ફેરવા પડે તો સો વડે ભાગો તો કેટલું આવશે તેર મીટર કાપડ જોઈએ ઓકે ચલો એક લંબચોરસ ખેતરની લંબાઈ એંશી મીટર અને પહોળાઈ સાઠ મીટર છે હું દઉરું છું આ લંબચોરસ ખેતર છે આ દાખલા થોડા ભારે આવશે એમ લંબાઈ કેટલી છે એસી મીટર અને પહોળાઈ કેટલી છે સાહીઠ મીટર ઓકે તેમાં અંદરની બાજુએ ફરતે પાંચ મીટર જગ્યામાં રસ્તો છે તો વિદ્યાર્થી મિત્રો અંદરની બાજુએ એ રસ્તો બનાયેલો છે આટલું આ જગ્યામાં રસ્તો છે એમનો તો આ રસ્તાને સરખું કરવાનો ખર્ચ દર ચોરસ મીટરથી રૂપિયા પાંચ લેખીએ કેટલું થાય તો એ આપણો દાખલો ગણવાનો છે હવે તમે વિચારો આ જગ્યા પાંચ મીટર છે અને આ પણ પાંચ છે એટલે ને પાંચ દસ મીટર કપાઈ જાય તો આ ચોરસનું કેટલું થાય પચાસ થાય એ જ રીતે આડું આ પણ પાંચ છે અને આ પણ પાંચ છે એટલે ને પાંચ દસ કપાઈ જાય એટલે અહીં કેટલું થાય સિત્તેર મીટર થાય ઓકે તો પહેલાં આપણે આ મોટો ચોરસ છે એનું ક્ષેત્રફળ ઉધીશું પછી આ વચ્ચેનું નાનો ચોરસ છે એનું ક્ષેત્રફળ ઉધીશું બંનેની બાદ બાકી કરીશું એટલે રસ્તાનું ક્ષેત્રફળ આપણને મળી જશે ડાયરેક્ટ બરાબર અહીં રસ્તાનું ક્ષેત્રફળ લખીએ પછી ભાવ લખીશું રસ્તાનું ક્ષેત્રફળ બરાબર આ જે મોટો ચોરસ છે આખું મોટું ખેતર છે મોટું ખેતરનું ક્ષેત્રફળ વત્તા વચમાં નાની જગ્યા છે નાનું ખેતરનું ક્ષેત્રફળ ખેતરની જગ્યાએ બીજું નાનો લંબચોરસ છે તમે લખી શકો હવે તમને લંબચોરસ છે એટલે શું આવશે ગુણાકાર આવશે તો પહેલું કેટલું છે એસી ગુણ્યા સાહીઠ સોરી બાદ બાકી કરવી પડશે હવે તફાવત લેવું પડશે તો એસી ગુણ્યા સાહીઠ ઓછા નાનું કેટલું છે સાહીઠ સિત્તેર ગુણ્યા પચાસ સિત્તેર ગુણ્યા પચાસ તમે પર્સનલ હોધીને બાદ બાકી કરી શકો છો તો આઠ છંગ અડતાલીસો એટલે ચાર હજાર આઠસો અને સાત પંચો પોત્રીસ તો અડતાલીસો ઓછા પાંત્રીસો કરો એટલે વિદ્યાર્થી મિત્રો તેરસો આવશે મીટરનો વર્ગ આ શું આવ્યું રસ્તાનું ક્ષેત્રફળ જે તમે આ રસ્તો છો એનું ક્ષેત્રફળ આવ્યું આ રસ્તાને સરખું કરવાનો ખર્ચ દર ચોરસ મીટર રૂપિયા પહોંચ તો એક ચોરસ મીટર હોય તો પોંચ રૂપિયા છે તો કેટલા રસ્તો કેટલો છે તેરસો ચોરસ મીટર હોય તો કેટલો તો તેરસો ગુણ્યા પોચ તો તેર પંચો પોસઠસો તો રસ્તો સરખો કરવાનો ખર્ચ કેટલો આવે પોસઠસો રૂપિયા બરાબર છે ચલો આગળ જોઈએ એક સમલમ આકારના ખેતરની સમાંતર બાજુઓના માપ બોતેર મીટર અને અઠ્યાવીસ મીટર છે તો અહીં દોરીએ આવું ખેતર છે સમલમ આકારના ખેતરની સમાંતર બાજુઓના બોતેર મીટર એટલે આ બોતેર મીટર છે અને આ અઠ્યાવીસ મીટર છે આ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પચાસ મીટર છે તો આ પચાસ મીટર છે તો આ ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે ચાર રૂપિયા લખીએ કેટલો થાય તો પેલા સમલંબ ખેતરનું ક્ષેત્રફળ શોધવું પડે તો અહીં લખીએ સમલમ્બ ખેતરનું ક્ષેત્રફળ હવે તમને સૂત્ર આવડવું જુઓ એક દૃત્યાંશ ગુણ્યા ઊંચાઈ અને બે બાજુનો સરવાળો ડાયરેક્ટ લખી દઉં છું ના લખું બેંતર બાજુનો સરવાળ અહીં લખું છું ચલો ઓકે બરાબરના બરાબર એક દૃત્યાંશ ઊંચાઈ કેટલી છે તો આ પચાસ છે બે બાજુઓ કેટલી છે અઠ્યાવીસ અને બોતેર એક દૃત્યાંશ એમના એમ પચાસ એમના એમ આઠ ને બે દસની શૂન વધી એક સાત આઠ નવ અને દસ બે ઉડાળો તો અહીં કેટલા આવશે પચાસ પચાસ ગુણ્યા પચાસ તો કેટલા આવ પચીસો મીટરનો વર્ગ આવ્યો હવે એક ચોરસ મીટરના ચાર રૂપિયા તો પચીસો ચોરસ મીટર બરાબર કેટલા તો પચીસો ગુણ્યા ચાર પચીસ ચોક સો અને બે મિન તો કેટલા આવ્યા એકમ દશક સો હજાર દસ હજાર તો દસ હજાર રૂપિયા ખર્ચ આવશે ઓકે ચાલો આગળ જોઈએ ચતુષ્કોણ એબીસીડીમાં બીડી વિકર્ણ છે તો અહીં દોરીએ બી સીડી એમાં શું છે બીડી વિકર્ણ તો એ બીડી વિકર્ણ છે પછી કે એમ લંબ બીડી આ બીડી તો એમ આ લંબ દોરી દીધો લંબ તો સી એન દોડી દીધું બીડી ચાલીસ એટલે આખું ચાલીસ છે એમ વીસ એમ વીસ છે સી એન પંદર છે તો ચતુષ્કોણ એ બી સીડીનું આખું ક્ષેત્રફળ શોધું તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણે અહીં લખીએ ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર તો જુઓ એક એ બી ડી આખું ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ તમે જુઓ તો આયુએ લઈ લઈએ સી બી ડીનું ક્ષેત્રફળ બરાબર હવે એ બીડીનું તો વન હાફ પાયો ગુણ્યાવિદ અનુએ થશે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યાવિદ એક દૃત્યાંશ એમના એમ આનો પાયો કેવો થાય આ થશે તો કેટલો છે ચાલીસ વેદ કેટલો છે વીસ વધતા એક દૃત્યાંશ એમના એમ પાયો કેટલો થાય ચાલીસ વેદ કેટલો છે પંદર બે દાન વીસ એટલે ચાલીસ ગુણ્યા દસ એટલે અહીં ચારસો આવશે બે વીસ તો પંદર ગુણ્યા વીસ એટલે પંદર દુ ત્રીસ ત્રણસો આવશે તો ચારસો ગુણ્યા ત્રણસો એટલે સાતસો એકમ તો કંઈ આપેલા નથી બરાબર તો અહીં એકમ લખી દઈએ એકમ વર્ગ કારણ કે એકમ મીટર કે સેન્ટીમીટર એવું આપેલું નથી તો આ થઈ જશે પાછળ ગણાઈ ગયેલા છે ચલો પ્રવૃત્તિ જોઈએ એક લંબચોરસ આકારના ખેતરની લંબાઈ તો અહીં ખેતર દૂર પંચાવન મીટર પહોળાઈ પિસ્તાલીસ મીટર આ ખેતરની બહારની બાજુએ એ અઢી મીટર રસ્તો છે તો એ પાછું ખેતર મોટું થશે પેલામાં અંદરની બાજુ હતો તો આ બહારની બાજુ આ તો રસ્તો કયો થયો એ આ વચ્ચે આ વચ્ચેની કાળી બોલપેનથી હું મારું છું આ રસ્તો છે બરાબર છે આ એનો રસ્તો છે તો શું કહેવાય રસ્તો કેટલો છે અઢી મીટર છે એટલે આ અઢી મીટર અને આ અઢી મીટર એટલે અઢી નડી પોચ તો પિસ્તાલીસમાં પહોંચ તો આ મોટી કેટલાની થાય પચાસ અને આ રીતે અઢી નડી પોંચ એટલે પંચાવનમાં પહોંચ ઉમેરો એટલે સાઠ મીટર ઓકે આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ છ રૂપિયા એટલે કેટલો થાય તો પહેલાંના જેમ સેમ દાખલો એ જ રીતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે રસ્તાનું ક્ષેત્રફળ લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટું ક્ષેત્રફળ થશે એની ગુણાઈ ગુણાકાર આવશે પહેલાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એની થશે ઓછા આ નાનાની લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે તો પેલી સાહીઠ ગુણ્યા પચાસ ઓછા પંચાવન ગુણ્યા પિસ્તાલીસ તો છ પંચોતેસ એટલે ત્રણ હજાર ઓછા પંચાવન ગુણ્યા પિસ્તાલી કરો એટલે જવાબ આવશે બે હજાર ચારસો પંચોતેર હું ત્રણ હજાર ઓછા બે હજાર ચારસો પંચોતેર કરો એટલે બાદ બાકી આવે પાંચસો ને પચીસ આવે આ શું આવ્યું રસ્તાનું ક્ષેત્રફળ જે કાળી લાઈન દોડી એનું ક્ષેત્રફળ આવ્યું ને પચીસ મીટરનો વર્ગ આવો એક મીટરના છ રૂપિયા છે એક મીટર વર્ગના છ રૂપિયા છે તો ને પચીસ મીટર વર્ગના કેટલા તો પાંચસો પચીસ ગુણ્યા છ છ પંચો ત્રીસ ની શૂન વધી ત્રણ છ દુ બાર તેર ચૌદ પંદર નો પાંચડો વધી એક છ પંચોતેર પચાસ રૂપિયા ખર્ચો થશે ઓકે ચલો આગળ એક વર્તુરા બગીચાની ત્રિજ્યા એકવીસ મીટર છે તો એ વર્તુરાકાર બગીચો અને ત્રિજ્યા કેટલી છે એકવીસ મીટર છે આ બગીચામાં અંદરની બાજુએ ફરવાનો ફરતે ચાલવાનો રસ્તો છે તો અહીં પાસો રસ્તો છે તો આ રસ્તો છે આ કાળી બોલપેન ઘસું એ ઓકે તો રસ્તા પર કોન્ક્રીટનું કામ કરાવવાનું છે તો એક મીટર કે એના પછી લેખે કેટલું થાય તો આપણને ખબર છે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર શું થાય એવા વર્તુળ છે તો મોટું વર્તુળનું નાનું વર્તુળ તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્ર મોટા વર્તુળનું શું થાય પાઈ આર વર્ગ એને આરવન ત્રીજા કહી દઈએ પાઈ આર ટુ વર્ગ પાય બાર કાઢો તો આરવનનો વર્ગ ઓછા આર ટુ પાઈની કિંમત કેટલી બાવીસ મોટી ત્રિજ્યા કઈ છે એકવીસનો વર્ગ ઓછા નાની આવું એકવીસમાંથી સાત મીટરનો રસ્તો છે તો નાની કેટલી આવે તો જે આ ત્રિજ્યા છે આ આટલી એ ચૌદ થશે તો શું થશે ચૌદનો વર્ગ તો બાવીસ સતમાંશ એમના એમ આ એ વર્ગ ઓછા વર્ગ એટલે એકવીસ ઓછા ચૌદ એકવીસ વધતા ચૌદ તો બાવીસ સતમાંશ એમના એમ એકવીસ ઓછા ચૌદ કરશો તમે તો કેટલા આવશે સાત આવશે ગુણ્યા એકવીસ વત્તા એટલે ચાર ને એક પોછ 2 ને એક ત્રણ છેદ ઉડતા હોય તો ઉડાવ સાત સાત ઉડી ગયું શું વધ્યું બાવીસ ગુણ્યા પોત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો બાવીસ ગુણ્યા પાંત્રીસ કરો તો સાતસો ને સિત્તેર મીટર વર્ગ આવશે જે જવાબ બાકી છે એ લીટી દૂરું હવે શું છે એક મીટર વર્ગના 25 રૂપિયા છે સરખો કરવાનો કોન્ક્રીટ કરવાનું એક મીટરના સ્ક્વેરના પચીસ રૂપિયા અથવા કેટલા છે સાતસો સિત્તેર મીટર સ્ક્વેરના કેટલા તો સાતસો સિત્તેર ગુણ્યા પચીસ સાતસો સિત્તેર ગુણ્યા પચીસ કરો એટલે જવાબ આવશે ઓગણીસ હજાર બસો ને પચાસ રૂપિયા કુલ ખર્ચ થાય અહીં તમારો સ્વાધ્યાય છે આખો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક